દોસ્તો, તમે ફળ બજાર તો જોયું જ હશે ને, માર્કેટ યાર્ડ, ફ્રૂટ માર્કેટ, શાક માર્કેટમાં ગયા છો ને? જો હા, તો તમને ખબર જ હશે કે ખૂબ જ ઘોંઘાટવાળા સ્થળને આપણે માર્કેટ તરીકે કેમ ઓળખાવીએ છીએ. આજે શહેરના મુખ્ય ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે. અનેક વાહનોમાં ખૂબ જ કેરી આવી છે. વેચવાવાળા બૂમો પાડી પોતાની કેરીના વખાણ કરી અને ભાવ બોલી બોલીને ગ્રાહકોને બોલાવી રહ્યા છે. તમે જાણો છો ને તે કેવી રીતે બોલાવે છે? તો ચાલો આપણે જોઈએ. વલસાડી તોતાપુરી 40 રૂપિયે કિલો, કેસર કેરી 150 રૂપિયે કિલો, લંગડો કેરીના માત્ર 50 રૂપિયા કિલો, હાફૂસ કેરીના માત્ર 60 રૂપિયાની કિલો, અને ઓર્ગેનિક કેરી જાતે પકવાય તેવી 8 કિલોથી પણ વધારે તે બોક્સના માત્ર 1200 રૂપિયા. આવા કેરીઓના ભાવ તમે બજારમાં સાંભળ્યા હશે. હવે આપણે તેમાં ગણિતની ગણતરી કરીએ. તો ચાલો હવે આપણે મહાવરો જોઈએ. મહાવરો દાખલા નંબર 1. જયદીપ સિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિંગરાના ભાવે વેચી? જયદીપ સિંહ કેટલા રૂપિયાના ભાવે વેચે છે તે આપણે પહેલા જોઈ લઈએ. જયદીપસિંહ 8 કિંગરા બોક્સના 1200 રૂપિયા લે છે, બરાબર? તો આપણે લખીશું જયદીપસિંહ 8 કિંગરા બોક્સના 1200 રૂપિયા લે છે. હવે આપણે ગણતરી કરીએ. 8 કિંગરા કેરીનો ભાવ બરાબર 1200 રૂપિયા, માટે આપણે 1 કિંગરા કેરીનો ભાવ બરાબર કેટલું એવું લખીશું. હવે ચોકડી ગુણાકાર થશે, 1 અને 1200નો ગુણાકાર થશે, એટલે 1 × 1200 ભાગ્યા 8. તો ચાલો હવે આપણે ભાગાકાર કરીશું. 1200 ભાગ્યા 8. ચાલો હવે 8 નો ઘડિયો બોલીશું. 8 × 2 16 થાય, તો 16 વધી જાય, એટલે 8 × 1 8 થી ભાગ ચલાવીશું. 12 માંથી 8 જાય તો કેટલા રહે? 4. ઉપરથી ઉતાર્યું 0. હવે 8 નો ઘડિયો બોલવાનો. 40 કેટલાય આવે છે? તો 8 × 5 40. 40 માંથી 40 જાય તો કેટલા રહે? 0. હજુ 1 શૂન્ય છે, તો 1200માં તે 0 નીચે ઉતારીશું. હવે ભાગ નહીં ચાલે એટલે ઉપર પણ 0 લખીશું, તો જવાબ મળ્યો 150 રૂપિયા. એટલે આપણે લખીશું કે 150 રૂપિયા કિંગરા ભાવે જયદીપસિંહ કેરી વેચે છે. ચલો બીજો પ્રશ્ન. મધુબેન આજે 10 કિંગરા કેસર કેરી વેચી છે, તેને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? તો પહેલા તો મધુબેન કેટલા ભાવે વેચે છે તે આપણે જોઈ લઈએ. મધુબેન કેસર કેરી વેચે છે, તેનો ભાવ 150 રૂપિયા કિલોગ્રામ છે. તો હવે આપણે પદ લખીશું. મધુબેન કેસર કેરી 150 રૂપિયે કિલોગ્રામ વેચે છે. 1 કિંગરા કેરીનો ભાવ બરાબર 150 રૂપિયા, માટે 10 કિંગરા કેરીનો ભાવ બરાબર કેટલા? તો ગુણાકાર 150 × 10, 15 × 1 15, 150 નું 1 મીંડું અને 10 નું 1 મીંડું એટલે રૂપિયા થાય 1500. માટે કહી શકાય કે 1500 રૂપિયા મધુબેનને કેરીના મળ્યા હશે. ત્રીજો પ્રશ્ન. મહિપતભાઈએ 6 કિંગરા હાફૂસ કેરી વેચી છે. સવજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે. સવજીભાઈએ કેટલા કિંગરા તોતાપુરી કેરી વેચી હશે? તો બાળ દોસ્તો, પહેલા મહિપતભાઈ શું ભાવે કેરી વેચે છે તે આપણે જોઈ લઈએ. આ મહિપતભાઈ છે જે હાફૂસ કેરી વેચે છે, તેનો ભાવ 60 રૂપિયા કિલો છે. તો મહિપતભાઈ કેટલા રૂપિયા કમાયા હશે પહેલા એ જોઈ લઈએ. 1 કિંગરા કેરીનો ભાવ 60 રૂપિયા છે, તો 6 કિંગરા કેરી વેચી છે, તો 6 કિંગરા કેરીનો ભાવ બરાબર કેટલા રૂપિયા? તો ચોકડી ગુણાકાર 6 × 60 એટલે કે છાયો છાયો 36, અને પાછળનું મીંડું એટલે થશે 360 રૂપિયા. એટલે મહિપતભાઈ 360 રૂપિયા કમાય છે. સવજીભાઈ મહિપતભાઈ જેટલા જ રૂપિયા કમાય છે. તો સવજીભાઈ તોતાપુરી કેરી શું ભાવે વેચે છે એ આપણે જોઈ લઈએ. વલસાડી તોતાપુરી 40 રૂપિયે સવજીભાઈ વેચે છે. હવે આપણે અહીંયા જોઈએ, મહિપતભાઈ જેટલા જ એ રૂપિયા કમાય છે, એટલે કે 360 રૂપિયા એ કમાય છે. તો એમણે કેટલા કિંગરા કેરી વેચી હશે? તો સવજીભાઈ 40 રૂપિયે કિંગરા કેરી વેચી હશે. 40 રૂપિયા મળતરથી વેચાતી કેરી બરાબર 1 કિલોગ્રામ, માટે 360 રૂપિયા મળતરથી વેચાતી કેરી બરાબર કેટલા કિંગરા? તો ગુણાકાર કરીએ 40ના છે, તો ચોકડી ગુણાકાર કરી 40 છેદમાં જશે અને લખીશું 360 છેદમાં 40.
શું ગયું શું ગયું, 4 9 36 એટલે થશે 9 કિંગરા કેરી વેચતા સવજીભાઈને 360 રૂપિયા મળે. આવી રીતે સવજીભાઈ અને મહિપતભાઈ સરખા રૂપિયા કમાય. હવે જોઈએ ચોથો પ્રશ્ન. રાજ પાસે 100 રૂપિયા છે, તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી, બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. તો પહેલો પ્રશ્ન છે, એણે કેટલા કિગ્રા લંગડો કેરી ખરીદી હશે? તો લંગડો કેરી શું ભાવે છે તે આપણે પહેલા જોઈએ. લંગડો કેરી 50 રૂપિયા કિલો છે, રાજ પાસે 100 રૂપિયા છે, તે તો ચોથો ભાગ એટલે કે 100 ભાગ્યા એટલે કે 100/4 બરાબર 25 રૂપિયા, એટલે કે 25 × 100 થાય. એટલે 25 રૂપિયાની એણે લંગડો કેરી ખરીદી હશે. હવે આપણને ખબર છે કે 50 રૂપિયાની લંગડો કેરી કેટલી આવે છે? તો 1 કિલોગ્રામ. તો 50 ના અડધા 25 થાય અને 1 કિલોગ્રામના અડધા 500 ગ્રામ થાય. તો જવાબ મળી ગયો, એટલે કે 25 રૂપિયામાં 500 ગ્રામ લંગડો કેરી આવે. હવે એના પછીનો પ્રશ્ન, એણે કેટલા કિંગરા કેસર કેરી ખરીદી? હવે તો તેની પાસે ચોથા ભાગના રૂપિયા રહ્યા છે. તો રાજ પાસે 100 રૂપિયા છે, એના 3/4 ભાગના રૂપિયા એટલે કે 100 ઓછા 25, તો 100 માંથી 25 જાય તો કેટલા રહ્યા? 75. કેસર કેરી 150 રૂપિયે કિંગરા મળે છે, તો 150 ના અડધા 75, તો અહીંયા 150 ના અડધા 75, તો 75 રૂપિયામાં કેટલી કેરી આવે? તો 1 કિંગરાના અડધા એટલે કે ઉપર જેવું થશે, એટલે કે 500 ગ્રામ કેરી આવે. તો લખીશું 75 રૂપિયામાં આવતી કેસર કેરી બરાબર.